નવસારીના પ્રિય નગરજનો, હું આર્દ્ર અગ્રવાલ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ નવસારી. આજ તારીખ 26 માર્ચના રોજ આપના આ વિડીયોના માધ્યમથી સંદેશ આપવા માગું છું. એ જે કોરોના વાયરસના લીધે વૈશ્વિક પરિસ્થિતિ ઊભી થયેલી છે એ વિષયમાં આપને 100 માનનીય વડાપ્રધાનશ્રીનું 24 માર્ચનું જે રાષ્ટ્રના નામ સંદેશ હતો એ સાંભળ્યું જ હશે. કોઈએ નહીં સાંભળ્યું હશે તો મારી અપીલ છે કે એને ધ્યાનથી સાંભળવામાં આવે અને એમના દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી છે લોકડાઉન બાબતે એનું ગંભીરતાથી પાલન કરવામાં આવે. કારણ કે આજની તારીખમાં આ બીમારીથી લડવા માટે આનાથી બહેતર વિકલ્પ આપણી પાસે ઉપલબ્ધ નથી. આ 21 દિવસનું લોકડાઉન પીરિયડ છે એમાં ચોક્કસપણે પરેશાનીઓ પણ આવશે, પરંતુ આ પરેશાનીઓનો આપણે સ્વયં મળીને સામનો કરવો પડશે. લોકડાઉનના સમયગાળામાં આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, કરિયાણા વગેરે એ પૂરતું મળતી રહેશે, એટલે બિનજરૂરી સંગ્રહ કરવાની જરૂર નથી, કોઈ બિનજરૂરી પેનિક કરવાની જરૂર નથી. હોમ ડિલિવરીની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, એના માટે આ વ્યવસ્થાનો ભરપૂર લાભ લેવો અને એના માટે વધુ જાણકારી અમારા ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ કલેક્ટર NAV ઉપર પણ ઉપલબ્ધ છે. આ લોકડાઉન પીરિયડમાં અમારા સંદેશો આપના સુધી પહોંચી શકે, આપની સૂચનો પણ અમને મળતી રહે, એના માટે મારી અપીલ છે કે જે કલેક્ટરનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે એને વધારેમાં વધારે લોકો ફોલો કરે. અને એ સિવાય 1077 જે ટોલ ફ્રી નંબર છે એના ઉપર પણ આપ કોઈ પણ જાણકારી પણ મેળવી શકશો અને જે આપની સમસ્યાઓ છે એ પણ આ નંબર ઉપર નોંધાવી શકશો. જે કલેક્ટર ઓફિસની વેબસાઇટ છે એના ઉપર પણ અમે જાણકારીઓ નવીનતમ પોસ્ટ કરતા રહીશું. આ લોકડાઉન પીરિયડ દરમિયાન જે આવશ્યક ચીજવસ્તુઓ છે એની સપ્લાય માટે જરૂરી પાસીસ SDMs દ્વારા ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ફક્ત અને ફક્ત એસેન્શિયલ સર્વિસીસની પૂર્તિ માટે છે, એની સપ્લાય માટે છે. જો એવું ધ્યાનમાં આવશે કે કોઈ ખોટા આધાર પુરાવા ઊભા કરીને આ પાસીસ મેળવવાની કોશિશ કરી રહ્યા છે તો ચોક્કસપણે એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. આ મુશ્કેલની ઘડી છે એટલે બધાએ સંયમ રાખવું પડશે, સહકાર આપવું પડશે. આ બધી બાબતોની વચ્ચે એક સારી વાત એ છે કે અત્યાર સુધી આપણા જિલ્લામાં એક પણ કેસ કોરોના વાયરસનું પોઝિટિવ નોંધાયેલું નથી. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે રિલેક્સ થઈ જઈએ, કારણ કે આપણા જિલ્લામાં લગભગ  550 જેટલા લોકો છે જે હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે. મતલબ કે એ લોકો વિદેશથી પરત આવ્યા છે અને જે તારીખ પરત આવ્યા એ તારીખથી 14 દિવસ સુધી એમને તદ્દન કમ્પ્લીટલી એમના ઘરની અંદર રહેવાની સૂચના છે. અમુક લોકો તો બહુ સારી રીતે જવાબદારીપૂર્વક આ વસ્તુનું પાલન કરી રહ્યા છે, એ લોકો અંદર જ રહેતા છે, સહકાર આપે છે, પરંતુ અમુક ગેર જિમ્મેદાર વ્યક્તિઓ બહાર નીકળવાની કોશિશ કરે છે, એવા વ્યક્તિઓ પર FIR પણ નોંધવામાં આવી છે. અને આપના ધ્યાને પણ જો એવું આવે કે એવા કોઈ વ્યક્તિ જે વિદેશથી પરત આવેલા હોય ટૂંક સમયમાં અને ઘરની બહાર ફરતા હોય તો જરૂરથી આપ તંત્રના ધ્યાને લાવો, કારણ કે આ ડેન્જરસ થઈ શકે બધા માટે. આવા વ્યક્તિઓની ઘરની બહાર સ્ટીકર્સ ચોંટાડવામાં આવ્યા છે જેથી ખબર પડે કે આ ઘર ક્વોરન્ટાઇન હેઠળ છે. અને એવા વ્યક્તિઓની ડાબા હાથમાં બ્લુ અને રેડ બેન્ડ્સ પણ પહેરાવવામાં આવ્યા છે. તો આવા વ્યક્તિઓ જો ઘરની બહાર કોઈના ધ્યાન પર આવે તો તંત્રને જાણ કરવામાં આવે. આ સિવાય હું ફરી પાછા નવસારીની જનતાને અપીલ કરું છું કે આ લોકડાઉન પીરિયડ દરમિયાન એટલે કે 14 એપ્રિલ સુધી બધા પોતપોતાના ઘેરે રહે, બિલકુલ બિનજરૂરી બહાર નીકળવાની જરૂર નથી, ઘરની અંદર રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો, એવી મારી અપીલ છે.